નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રેણી 11 એમાં વિષય છે SPCC વિભાગ 1 CC એમાં ચેપ્ટર છે 4 એનું નામ છે વાણિજ્ય પત્રનું સ્વરૂપ તો આ ચેપ્ટરની આપણે વાત કરવાની છે હવે એમાં જોઈએ આપણે તો વાણિજ્યિક પત્ર લખવાની જે જુદી જુદી શૈલીઓ આમ તો મુખ્ય પ્રકારે 6 શૈલીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે પણ આગલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા બે શૈલીઓ છે ફૂલી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી તો આ બે શૈલી દ્વારા વાણિજ્યિક પત્ર લખવામાં આવે છે ત્રીજા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા વાણિજ્યિક પત્રનો બાહ્ય દેખાવ વિદ્યાર્થીની બહેનો પત્ર વ્યવહારમાં બાહ્ય દેખાવ પણ જેટલો આંતરિક દેખાવ લખાણ અને અન્ય જે માળખું છે પદ્ધતિસરનો હોય તો જ એ પત્ર અસરકારક બની શકે તો એની સાથે બાહ્ય દેખાવના પણ જે કેટલાક લક્ષણો છે એ લક્ષણોની આપણે વિગતે માહિતી મેળવી હવે મૂળ વાત કરાવીએ વાણિજ્યિક પત્રનો સ્વરૂપ કેવું એનું આખું સ્વરૂપ હોવું જોઈએ પત્રનું જે લખાણ છે ઢાંચો છે માળખું છે એ માળખા માટે ચોક્કસ પ્રકારે એની જે નક્કી કરેલી જગ્યા હોય ત્યાં જ એ જગ્યામાં એ શબ્દ છે અથવા તો એની પોતાની જગ્યામાં જ જો લખવામાં આવે પત્ર તો જ એ પત્ર સંપૂર્ણ રીતે અસરકારક બની શકે આકર્ષક બની શકે તો એનું જે આખું સ્વરૂપ છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં જોઈએ છીએ હવે વાણિજ્યિક પત્ર છે એમાં સ્વરૂપમાં બે પત્રમાં બે ભાગનો સમાવેશ કરવામાં આવે છે એક તો કાયમી ભાગ અથવા તો નિયમિતપણે સમાવવામાં આવતા જે ભાગો હવે કાયમી ભાગ અથવા તો નિયમિતપણે સમાવવામાં આવતા ભાગો એની આપણે વાત કરીએ માહિતી મેળવીએ વિદ્યાર્થીની બહેનો પત્ર જ્યારે લખવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારના જે ભાગ છે એ ભાગ ગમે ત્યારે લખવામાં આવતા નથી એટલા માટે વાણિજ્યિક પત્રમાં બે ભાગ પાડવામાં આવ્યા છે એમાં કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ એ રીતે બે ભાગમાં પત્રના સ્વરૂપને વહેંચણી કરવામાં આવે છે સૌપ્રથમ આપણે કાયમી ભાગ અથવા તો નિયમિતપણે સમાવવામાં આવતા જે ભાગ છે એની આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રકારના જે પત્ર હોય આપણે અગાઉ પણ જોઈ ગયા કે ઔપચારિક પત્ર અને અનૌપચારિક પત્ર તો કોઈ પણ પ્રકારના પત્ર હોય ઔપચારિક હોય કે અનૌપચારિક પત્ર હોય પણ આ જે કાયમી ભાગ છે નિયમિતપણે સમાવવામાં આવતા ભાગ છે એ દરેક પત્રમાં એનો સમાવેશ થયેલો હોવો જોઈએ જો આ નિયમિતપણે સમાવવામાં આવતા ભાગ
એનું જે મહત્વ છે એ મહત્વતા નું જે સ્થાન છે એ પ્રાપ્ત કરી શકે. હવે કાયમી ભાગ અથવા તો નિયમિતપણે સમાવવામાં આવતા કયા કયા ભાગો છે એના વિશે આપણે જોઈએ. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ છે તારીખ, ત્યાર પછી શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા, દર્શક, સમાપન અને ત્યાર પછી સહી અથવા તો હસ્તાક્ષર. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારના જે પત્ર લખવામાં આવે આ જે ભાગ છે એ પત્રના કાયમી ભાગમાં એનો સમાવેશ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો પત્ર હોય એમાં આટલી વસ્તુ હોવી જ જોઈએ. હવે આ જે તમામ પ્રકારના ભાગો છે કઈ રીતે અને કઈ જગ્યાએ એને લખવામાં આવે છે એના વિશે આપણે થોડી માહિતી મેળવી. તો સૌ પ્રથમ તો આપણે શીર્ષકની વાત કરીએ. શીર્ષક એમાં સૌથી મહત્વનું સ્થાન મથાળું. કઈ રીતે મથાળું બાંધવું તો એ મહત્વની ભૂમિકા ભજવે છે. તમારા પુસ્તકમાં પેજ નંબર 18 ઉપર આ જે કાયમી અથવા તો પ્રસંગોપાત ભાગ છે એ કઈ જગ્યાએ લખવામાં આવે છે એનો સરસ મજાનો સમજાઈ જાય એવું તમને માળખું આપ્યું છે. એમાં જોઈએ છે શીર્ષક બરાબર પત્રની જે વચ્ચેના ભાગમાં એમાં શીર્ષકનો સમાવેશ થાય છે. એમાં શીર્ષકમાં મોટા ભાગે આપણે જોઈએ તો જે પત્ર લખનાર છે એનું નામ, દાખલા તરીકે નામ છે બેટર હોમ એમ્પ્લાયન્સીસ એટલે કે ઘર વખરી સામાનના વિક્રેતા, કંપનીનું નામ છે, ક્યાં છે કંપની તો કે એસટી બસ સ્ટેશનની પાછળ બારડોલી અને એનો પિનકોડ નંબર 394601 અને જિલ્લો પણ લખવામાં આવે છે જિલ્લો સુરત. હવે આ જે સરનામું છે શિક્ષકનું સરનામું અલગ રીતે પણ લખી શકો તમે, વચ્ચે કંપનીનું નામ અને આ જે સરનામું છે એ સરનામું સાઈડમાં તમે લખી શકો છો. તો એ રીતે પણ સરસ મજાના શીર્ષક લખવાના જે ઉદાહરણ છે પુસ્તકમાં આપેલા છે બંને પ્રકારે તમે શીર્ષકનો સમાવેશ કરી શકો છો. ત્યાર પછી ફોન નંબર, આંતરિક સરનામું એ બરાબર નીચે શીર્ષકની નીચે જે વ્યક્તિને તમે પત્ર લખો છો એનું સરનામું પણ તમારે એની નીચે લખવાનું. પિનકોડ નંબર સહિત જમણી બાજુ અને ડાબી બાજુ. ડાબી બાજુએ તમે તારીખ લખો છો, જમણી બાજુએ લખનાર જેને પત્ર લખવા માંગો છો એ પત્ર લખનાર ના ઈમેલ આઈડી, ફોન નંબર અને પિનકોડ સહિત સરનામું. ત્યાર પછી નીચે લખવામાં આવે છે વિષય, સંબોધન અને વિષય, પત્રનો મધ્ય ભાગ. મધ્ય ભાગમાં જે કાંઈ રજૂઆત કરવાની હોય એ રજૂઆત પત્રની નીચે લખવામાં આવે છે, પત્રની
વચ્ચે ફકરો પાડીને પૂર્ણ વિરામ અલ્પ વિરામનો પણ એમાં ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી સામે જોઈએ છે ડાબી બાજુએ શુભેચ્છા દર્શક સમાગમ અને એમાં સહી અથવા તો હસ્તાક્ષર એક્સ વાય છે. જમણી બાજુએ પણ લખવામાં આવે છે જે કોઈ બીડાણ હોય તો એ બીડાણ કાર્બન કોપી નકલ રવાના જે કાંઈ હોય એ જમણી બાજુએ લખવામાં આવે છે. તો વિદ્યાર્થીની બહેનો આ જે કાયમી પત્રમાં કાયમી અથવા તો નિયમિતપણે સમાવતા જે કેટલાક ભાગ છે એને આપણે આમાં વાત કરી. હવે એના જેવો જ છે બીજો ભાગ છે, બીજો પ્રકાર છે વાણિજ્યિક પત્રમાં પ્રસંગોપાત ભાગ. હવે આ જે ભાગ છે આપણે જોઈ ગયા એ બધા જ પ્રકારના ભાગ, કોઈ પણ પ્રકારના જે પત્ર વ્યવહાર કરવાનો હોય એમાં આ ભાગનો સમાવેશ ફરજિયાત થવો જોઈએ, એના વગર ચાલે નહીં. હવે બીજો ભાગ છે પ્રસંગોપાત ભાગ. કેટલાક એવા પણ પત્રો હોય કે એમાં પ્રસંગો પ્રમાણે પત્રો છે એ લખવામાં આવે છે. તો કયા એવા પત્રો છે કે પ્રસંગોપાત ભાગનો સમાવેશ થાય? મોટા ભાગે અનૌપચારિક, અનૌપચારિક એટલે સંબંધોને માવજત આપીને લખવામાં આવતા જે પત્રો છે એને અનૌપચારિક પત્રો માં સમાવેશ થાય. તો એવા જે પત્રો જ્યારે લખવામાં આવે છે એમાં પ્રસંગોપાત ભાગોનો સમાવેશ થાય. પ્રસંગોપાત ભાગ કાયમી ભાગની સાથે તો લેવાના જ, એટલે વિદ્યાર્થીની બહેનો આ જે બે પ્રકારનું જે માળખું છે એ સંપૂર્ણ યોગ્ય જગ્યાએ યોગ્ય ક્રમમાં ગોઠવણી દ્વારા ચોક્કસ પ્રકારની જે શૈલીઓને ધ્યાનમાં રાખીને પત્ર લખવો જોઈએ, તો જ એ પત્ર આકર્ષક બની શકે. હવે પ્રસંગોપાત ભાગમાં કયા કયા ભાગનો સમાવેશ થાય એમાં આપણે જોઈએ તો અંગત અથવા તો અન્ય નોંધ. ઘણીવાર પત્ર એવા હોય કે અંગત જે માહિતી રજૂ કરવાની હોય અથવા તો અન્ય કોઈ પણ મહત્વની જે નોંધ કરવાની હોય તો એ પ્રસંગોપાત ભાગમાં સમાવેશ થાય. ત્યાર પછી વિષય સૂચક રેખા, વિષય સૂચક રેખા દાખલા તરીકે જે વિષય મહત્વનો હોય એની નીચે અંડરલાઈન કરવામાં આવે અથવા તો ચોરસ જે ખાનું છે એ બનાવી રેડ પેન, બ્લુ પેન તો અથવા તો મોટા અક્ષર તો એના દ્વારા જે વિષય સૂચક રેખા છે એ તૈયાર કરવામાં આવે, જેથી કરીને તમામ પ્રકારની જ્યારે વાંચનાર પત્ર હાથમાં લેશે એટલે તરત જ એનું જે ધ્યાન છે એ વિષય સૂચક રેખા ઉપર પડશે અને એને સંપૂર્ણ પત્રની માહિતી મળી જશે. તો એ પણ પ્રસંગોપાતમાં સમાવેશ થાય છે. ત્યાર પછી કાર્બન કોપી. વિદ્યાર્થીની બહેનો કાર્બન કોપી જે છે એક જ જે પત્ર છે એ પત્ર જુદી જુદી જગ્યાએ જ્યારે રવાના કરવાના હોય અથવા તો મોકલવાના હોય ત્યારે નીચે કાર્બન કોપી મૂકી અને એ પત્ર તૈયાર કરવાનું
આવે છે અને જ્યારે પત્ર મોકલવાના હોય ત્યારે રવાના કરના રવાના નંબર 1 અથવા તો કાર્બન કોપી રવાના XYZ સંસ્થા અથવા તો વ્યક્તિ 2 XYZ સંસ્થા અથવા તો વ્યક્તિ તો એ રીતે કાર્બન કોપી પણ એ પ્રસંગોપાત ભાગમાં સમાવેશ થાય છે આગળ જોઈએ છે ટપાલ રવાનગી અંગેની સૂચના ઘણી બધી ટપાલ રવાનગી અંગેની આપણે પત્ર વ્યવહાર બીજા પ્રકરણમાં વાતો કરી લીધી છે રજિસ્ટર હેડિંગ હોય સ્પીડ જે પોસ્ટ હોય તો એવી જે કઈ રીતે ટપાલ રવાનગી કરવામાં આવે છે એ પણ પ્રસંગોપાત ભાગમાં સમાવેશ થાય ત્યાર પછી ધ્યાન આકર્ષક રેખા કોઈ પણ પ્રકારની મહત્વની જે બાબત હોય એ બાબતને ધ્યાનાર્થે દોરવા માટે એની નીચે પણ અંડરલાઇન દ્વારા રજૂ કરવામાં આવે છે અથવા તો મોટા અક્ષર અથવા તો ચોરસ સ્થાનનું એ રીતે એ ધ્યાન આકર્ષક રેખા પણ પ્રસંગોપાત ભાગમાં સમાવેશ થાય આગળ જોઈએ છે બીડાણ પત્રમાં કયા કયા પ્રકારના બીડાણ છે એમાં બીડાણ નંબર 1 બીડાણ નંબર 2 બીડાણ નંબર 3 એ રીતે તમારે દાખલા તરીકે 12માં ધોરણ પછી કોલેજમાં અરજી ફોર્મ ભરો છો તો એની નીચે તમે બીડાણ લખો છો કે 12 પાસની માર્કશીટની ઝેરોક્સ 1 એલસીની ઝેરોક્સ 1 તો એ રીતે જે છે ડોક્યુમેન્ટ્સ એની સાથે જોડવામાં આવે છે એને બીડાણમાં સમાવેશ થાય આગળ જોઈએ છે ઓળખ રેખા જે તે વ્યક્તિને જે સંપૂર્ણ રીતે ધ્યાનાર્થે આવે અને એ વ્યક્તિનું સંપૂર્ણ વ્યક્તિ અથવા તો કંપનીનું કોઈક મહત્વનું જે ચિહ્ન હોય નામ હોય તો એનો પણ આ પ્રસંગોપાત ભાગમાં સમાવેશ થાય વિદ્યાર્થી મિત્રો એક આ પ્રસંગોપાત ભાગમાં તાજા કલમનો પણ સમાવેશ કરવામાં આવે છે તાજા કલમ ઘણીવાર પત્ર વ્યવસ્થિત રીતે સંપૂર્ણ રીતે લખાઈ જાય છે પણ જે લખાણની ચોક્કસ માહિતી છે એ માહિતી જ્યારે લખવામાં રહી જાય તો ફરીવાર પત્ર ન લખતા નીચે તાજા કલમ એટલે કે તાત્કાલિક જોવું તો એ રીતે તાજા કલમમાં એ જે માહિતી છે એ માહિતી લખવામાં આવે છે તો વિદ્યાર્થીની બહેનો આ જે પ્રસંગોપાત ભાગ એનું પણ આપણા પુસ્તકમાં સંપૂર્ણ રીતે કયા કયા ભાગ કઈ જગ્યાએ સમાવવામાં આવે છે એનું જે સ્વરૂપ છે ચોક્કસ માળખું છે એ તમારે બંને કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગનો જે સમાવેશ કરવામાં આવ્યો છે એ ભાગ તૈયાર કરી લેવાનો તો હવે પછી આપણે ટૂંકમાં